नमस्कार मित्रो बिहार भरया चैनल मा तुम्हा सगळ्यांचं स्वागत आहे की जातन में मले छ पदतपक लगता गतेना वीडियो गतेनी माहिती ने तमाम सरकारी भरती न्यूज તો મિત્રો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક વાળાને છે એ આજના દિવસથી પોતાના શાળા ફાળાના પત્ર ડાઉનલોડ થવાની શરૂઆત થવાની છે જે હા મિત્રો ઓગણીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી એ પત્ર ડાઉનલોડ કરી શકશે અને ત્રેવીસ તારીખે છે મોસ્ટ ઓફલી એ લોકોને છે એ જેને કહેવાય ને ઓર્ડર લેવા માટે છે જિલ્લા કક્ષાએ બોલાવવાના થશે આવું મે બી બની શકે આજે ડાઉનલોડ કરશો તમને બધી માહિતી મળી જશે હવે એની સાથે સાથે છે ઘણા ખરા ઉમેદવારો પ્રશ્ન મનમાં રહે છે કે સાહેબ હવે અમારે એની સાથે સાથે કઈ કઈ વસ્તુ લઈ જવાની જરૂર રહેશે તો આ વિડીયોમાં એ જ બધી માહિતી છે ખાસ તમારા માટે જ બનાવેલો છે તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો તો મિત્રો સૌપ્રથમ એ વાત કરીએ કે ઓર્ડર તમે ડાઉનલોડ એટલે કે કોલેટ તમે ડાઉનલોડ કરશો આજે એમાં તમને તારીખ સમય અને સ્થળ આપેલું હશે તારીખ સમય અને સ્થળ પર તમારે છે જવાનું છે તમારા ઓર્ડર લેવા બાબતે બરાબર હવે તમે જ્યાં જાવ છો ત્યાં ત્યારે તમારે સાહેબ એ ડીવી વખતે જેટલા ડોક્યુમેન્ટ તમે ચેક કરાવેલા હતા જે રીતના જે ક્રમમાં એ જ ક્રમમાં ગોઠવીને એક એક કોપી લઈને ત્યાં જવાનું છે કેમ કે ત્યાં પાછે એક કોપી તમારી માંગશે અને ઓરિજિનલ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે કંઈ પણ છે છ મહિના માટે જમા લેવાના છે એ તમે જ્યારે ઓર્ડર લેશો ત્યારે તમારે છે તમારે

જ્યારે તમે નોકરી પર હાજર થાવ છો નોકરી પર હાજર થયાના એક એક માસ સુધી મહિના સુધીમાં સુધીમાં તમારે તમારે દાખલા તરીકે તમે તારીખે હાજર છો સમયગાળા છે તમારી શાળામાં એ રજૂ કરવાનું રહેતું હોય છે અથવા તો તમારે ડીઓ ઓફિસમાં જે કંઈ પણ સૂચના આવશે આગળ જતાં તમને એની માહિતી શાળામાં હાજર થાવ પછી તમને એની મળી જાય એટલા માટે બરોબર તો એક મહિના સુધીમાં તમારે જામીન ખત કરવાનું છે બીજી વસ્તુ બે અગત્યની વસ્તુ છે જ્યારે શાળામાં હાજર થાવ ત્યારે જરૂર પડશે એ તો કે એ છે સોગનનામું અને બીજું છે તો કે ચાલચલગતનું પ્રમાણપત્ર સોગનનામું અને ચાલચલગત આ બંને વસ્તુ તમે જ્યારે શાળામાં હાજર થાશો ત્યારે ત્યાં માંગશે બરાબર તો સોગનનામું છે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું છે પચાસ હતો તો સો રૂપિયા તમને જે ઈચ્છા પડે બાકી પચાસમાં કોઈ કોઈ વાંધો છે નહીં એના માટે પણ તમારે નોટરી પાસે જવાનું છે એની પ્રિન્ટ કાઢી અને નોટરી એના આધાર પર એની જે પણ એની અંદર જ લખી દે તોય ચાલી જાય ને અંદરથી જાતેથી અલગથી ટાઈપ કરીને આપે તોય ચાલી જાય બરાબર એમાં કોઈ વાંધો આવતો નથી ખાલી નોટરાઈઝ થયેલું હોવું જોઈએ કોઈ પણ નોટરી પાસે કે જઈને જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર આ અગત્યની વસ્તુ છે બરાબર આ થયું સો ગરનામું પચાસ રૂપિયાવાળું અને ત્યારબાદ છેલ્લું એક છે જે એ છે સારી ચાલચાલ ગુદ્ધનું પ્રમાણપત્ર બરાબર તો સારી ચાલચલ ગુદ્ધનું પ્રમાણપત્ર છે એની તમારે પ્રિન્ટ કાઢવાની છે એ તમારે ક્યારે જરૂર પડશે મતલબ કે એ તમે ક્યારે કરી શકશો તો કે જ્યારે તમારી પાસે ઓર્ડર આવશે બાદ જ મોસ્ટ ઓફલી બનતું હોય છે કેમ કે એમાં તમારે સારી ગતની અંદર તમારો ઓર્ડર ક્રમાંક લખવાનો થશે એટલા માટે બરાબર તો સારી ચાલચાલ ગુજ્તનું પ્રમાણપત્ર જે કંઈ પણ છે એની જ ખાલી પ્રિન્ટ કાઢી લો એની અંદર બધી વિગત જરૂરી છે ભરવાની ભરી દો અને જે ક્લાસ અથવા તો ક્લાસ ટુ અધિકારી છે રાજ્ય પત્રિત અધિકારી સહિત સાથે વાળું એવું લખેલું છે તો રાજ્ય પત્રિત અધિકારીઓમાં ક્લાસ વન અથવા તો ક્લાસ ટુ અધિકારી જે કોઈ પણ હોય છે એ અંદર આવતા હોય છે છે તો તમે જે કંઈ પણ છો સ્ક્રીન ઉપર દેખાય એટલા અધિકારીઓ પાસે જઈને તમે છે તમારું સારી ચાલચલ ગત પ્રમાણપત્ર સહી સિક્કા કરાવી શકો છો મોસ્ટ ઓફલી આપણા ગામની અંદર જ છે મામલતદાર પાસે જાવ તો વધુ સારું રહે જેથી છે ઝડપથી બધી કામ પતી જાય અને સારી ચાલચલગત છે તમે તમારા વતનના જિલ્લામાં જ કરી શકો છો બરોબર

અપડેટ જે પણ છે હું આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ